सैकड़ों वर्ष जूनी छे अलमोरा लाकड़ानी कला। भूकंप मां पण टकी रहे छे मकान। चार माळना मकानोनी खासियत छे निराली। उत्तराखंडना कुमाऊन मंडलमां स्थित अलमोरा शहर प्राकृतिक सौंदर्यथी भरपूर छे। वळी त्यांनी 350 वर्ष जूनी लाकड़ानी कळाओनो वारसो जाळवी राख्यो छे। आ पहाड़ी घरोमां हजी पण तेनुं अस्तित्व जीवतुं छे, जे आ शहर एक समये कोतरणी अने कलाकृतिओ द्वारा प्रख्यात हतुं। अलमोरा शहरनी वच्चेथी पसार थईए ત્યારે આ કોતરવામાં આવેલા દરવાજા અને બારીના દર્શન થાય છે, જેને જોતા લાગે છે કે જાણે વિશ્વકર્માએ જ આ શહેર બનાવ્યું હોય। આને જોતા લાગે છે કે આ શહેર પહેલા સમયે સુંદર કલાથી સમૃદ્ધ હતું। દેશની ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવતા અલમોરા શહેરમાં લાકડાની ઉત્તમ કલાના ઘણા ઉદાહરણો છે। આ શહેરના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને સ્વામી વિવેકાનંદની યાદો વસેલી છે। અલમોરા લગભગ 3.5 વર્ષથી ચાંદ શાસકોની રાજધાની રહી છે અને તે કત્યુર ખીણના કટ્યુરી રાજાઓ સાથે સંકળાયેલો ઇતિહાસ ધરાવે છે। આવી સ્થિતિમાં અલમોરાની પ્રાચીન કોતરણીઓએ દેશ અને દુનિયામાં પોતાની છાપ છોડી દીધી છે। અલમોરાની ઝવેરી બજાર અને ખજાનચી મહોલ્લા આ બંને સ્થળો શહેરના સૌથી પ્રાચીન વિસ્તારોમાં માનવામાં આવે છે। આજે પણ સેંકડો વર્ષ જૂની ઇમારતો શહેરની સુંદરતામાં વધારો કરે છે। આ ઇમારતોમાં વુડ આર્ટનું વિશેષ મહત્વ છે। કોતરવામાં આવેલા લાકડાની કોતરણી અને કલાકૃતિઓ લોકોને તેમની તરફ આકર્ષિત કરી રહી છે। રાજાશાહીથી લઈને બ્રિટિશ શાસન સુધીના ઇતિહાસની આ કળામાં રાજસ્થાની અને દક્ષિણ ભારતીય કલાની ઝલક જોવા મળી રહી છે, પરંતુ સંરક્ષણના અભાવને કારણે લાકડાની આર્ટ ધીમે ધીમે વિલીન થઈ રહી છે। રાજધાની કે તો આપ ઇસકો અલમોરા પુરાને ચંદ રાજાઓ શાસન દ્વારા ઉસ સમય બસાયા ગયા થા ઓર ઉસ સમય જો હમારે જો મકાન જો બનતે થે वो हमारे काष्ठ कला के अनुसार बनते थे। मकानों में तरह तरह की नकाशियां, दरवाजे, खिड़कियां तो काफी फेमस हुआ करती थी। अलमोरा चंद राजाओं की राजधानी रही है। चंद राजाओं अहियां अनेक किला अने भवनों निर्माण करियू छे, जे आजे पण हयात छे। अलमोरा में क्योंकि जो परंपरागत मकान है, अब लगभग वो 80% मकान लाला बाजार में समाप्त हो गए हैं। अभी खजानची मोहल्ले में, मल्ली बाजार में कुछ मकान बचे हुए हैं जिनमें उनकी सुंदर नक्काशी अभी भी दिखाई दे रही है और वो स्थानीय कलाकारों द्वारा निर्मित है और अतुलनीय है। आज उसका कोई इतने मशीनी युग में भी वैसी कला का निरूपण नहीं किया जा सकता है। अब कंक्रीट के जंगल बनने जब से शुरू हुए, गाँव में भी पहुँच गया है, वहाँ भी काष्ठ कला लगभग समाप्त राय हो चुकी है। ઉત્તરાખંડમાં આજે પણ પર્વતો પર લાકડાના મકાનો જોવા મળશે। આ મકાનો 4-5 માળના હોય છે। દરેક માળની પોતાની વિશેષતા હોય છે। સૌથી મોટી વાત એ છે કે 100 વર્ષ પહેલા બાંધવામાં આવેલા આ મકાનો ભૂકંપ પ્રતિરોધક છે। આવી સ્થિતિમાં પહાડની લુપ્ત થતી આ કલા બચાવવાની જવાબદારી માત્ર સરકારની નહીં, પરંતુ આના માટે આપણે પણ આગળ આવવું પડશે। ब्यूरो रिपोर्ट, ईटीवी भारत। सतत 24 कलाक समाचार जोवा माटे डाउनलोड करो ईटीवी भारत एप।